हेलो फ्रेंड्स, आज आप विडियो है स्टैंडर्ड फिफ्थ गुजराती मीडियम सब्जेक्ट है आप गुजराती। तो मित्रों, गुजराती में आप पूरक वाचन में चैप्टर नंबर 4 जो जे क्यू है मूल्यवान भेद, बराबर। तो ये चैप्टर आप समझूती आग विडियो में करी गया था। હવે મેં તમને કીધેલું તેમ કે આપણે જે ચેપ્ટર નંબર 4 જોઈ ગયા હતા, મૂલ્યવાન ભેદ, જેના આપણે સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો છે એની આપણે હમણાં ચર્ચા કરવાના છે, અને તો સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નોની હમણાં આપણે સમજૂતી કરીશું, ત્યારબાદ હું તમને પીડીએફ ફાઇલ સેન્ડ કરીશ, બરાબર, જે તમારે नाम लखवानुं छे मूल्यवान भेद, त्यारबाद एना अनुवादकनुं आपणे नाम लखवानुं छे, बराबर। त्यारबाद स्वाध्याय करीने आपणे सूचना आपवानी छे, एक एक वाक्यना प्रश्नोना जवाब लखो, आ रीते आपणे सूचना आपवानी छे, बराबर। त्यारबाद आपणो फर्स्ट क्वेश्चन छे के मूल्यवान भेद गद्यमां क्या देश की बात करवामां आवी छे। तो आपणो फर्स्ट क्वेश्चन कयो छे के मूल्यवान भेट गद्य में क्या देश की बात करवामां आवी छे। तो एनो जवाब शुं आवशे, तो मूल्यवान भेट गद्य में चीन देश की बात करवामां आवी छे। क्या देश की? चीन देश की बात करवामां છે। ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે કે અનાથ બાળાનું નામ શું હતું, અનાથ બાળાનું નામ શું હતું, તો અનાથ બાળાનું નામ શું હતું, તો હતું ટાઉ, શું હતું, ટાઉ, કે અનાથ બાળાનું નામ ટાઉ હતું। ત્યારબાદ ક્વેશ્ચન 3 છે કે ટાઉને પેટ પૂરતું ખાવાનું સાથી મળી રહેતું, ટાઉને પેટ પૂરતું ખાવાનું સાથી મળી રહેતું, તો એનો જવાબ કઈ રીતે લખશું આપણે, તો ટાઉ આસપાસના જે રહેનારા સૌનું કામ કરી આપતી, કે આજુબાજુ જે બધા રહેતા હતા એ બધાનું એ કામ કરીને આપતી, તેના બદલામાં જે કામ કરતી તેના બદલામાં તેને પેટ પૂરતું ખાવાનું મળી રહેતું, બરાબર ને। તાવો શું કરતી કે આજુબાજુના બધા કામો કરતી અને એ કામો કરીને લોકો એને એના બદલામાં એને પેટ પૂરતું ખાવાનું મળી રહે તે માટે એને ખાવાનું આપતા, એટલે આ રીતે તાવો બધાના કામો કરીને પોતાનું પેટ ભરતી હતી। ત્યારબાદ ક્વેશ્ચન 4 છે કે શહેરમાં કોણ આવવાનું હતું, ક્વેશ્ચન 4 કયો છે, શહેરમાં કોણ આવવાનું હતું, તો શહેરમાં કોણ આવવાનું હતું, તો શહેરમાં બૌદ્ધ ભિક્ષુઓ આવવાના હતા, કોણ આવવાનું હતું, શહેરમાં બૌદ્ધ ભિક્ષુઓ આવવાના હતા। ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન છે કે એકવાર રસ્તો સાફ કરતા તાઓને શું જડ્યું, શું મળ્યું હતું, એકવાર તાઓ જ્યારે બહાર સાફ કરતી હતી એટલે કે સફાઈ કરતી હતી ત્યારે એને શું મળ્યું, તો એનો જવાબ આવશે કે એકવાર રસ્તો સાફ કરતા તાઓને કાટવાળો સિક્કો મળ્યો, શું મળ્યું, તો એક કાટવાળો સિક્કો મળ્યો। ત્યારબાદ ક્વેશ્ચન 6 છે કે તાઓ શા માટે રડી પડી, શા માટે તાવો રડવા લાગી, તો એનો જવાબ આવશે કે પોતાની ભેટ, જેણે કાટવાળો સિક્કો જે ભેટ આપ્યો હતો એ ભેટનો અસ્વીકાર થવાથી એને ખૂબ દુઃખ થયું, એટલે પેલી તાવો રડી પડી, કે પેલા બૌદ્ધ ભિક્ષુએ જેને પેલો કાટવાળો સિક્કો આપ્યો હતો એનો પેલા બૌદ્ધ ભિક્ષુએ અસ્વીકાર કર્યો હતો, એટલે એના માટે પેલા તાવોને દુઃખ થયું અને તે રડવા લાગ્યું। ત્યારબાદ ક્વેશ્ચન 7 છે કે મઠના વડાએ ભિક્ષુએ શું જવાબ આપ્યો,
ભેટ ગણાય એટલે જલ્દી જઈને પેલી ભેટ મેળવી લાવો બરાબર ને જે ભિક્ષુએ પેલો કાગવાળો સિક્કો જે આપતો રહ્યો એને અસ્વીકાર કર્યો હતો જ્યારે મથના વડા શું કહે છે કે આજે આપણે શુભ કાર્ય કર્યું છે એ પવિત્ર કાર્યમાં જે વ્યક્તિ જે પણ કંઈ આપે એ આપણા માટે અનમોલ ગણાય એટલે જલ્દી જાઓ અને પેલો કાટવાળો સિક્કો લઈ આવો બરાબર તો આ રીતે આવા 7 ક્વેશ્ચન આપણે આ ચેપ્ટરના જે ટૂંકા ક્વેશ્ચન છે એ આપણે લખવાના છે તો હું તમને એ પીડીએફ ફાઇલ સેન્ડ કરીશ ઓકે ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં